સમાચારમાં આજે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી અથડામણ સિક્કિમના નાકુલામાં ફરી ભારતીય સેના ચીની વચ્ચે બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે હું છું શાહ ભારત અને ચીન વચ્ચે નવમી કમાન્ડર લેવલની વાતચીત સકારાત્મક હોવાનો ભારતનો દાવો અને એ સિવાય કાર્યક્રમમાં આજે વુહાનનું એ માર્કેટ કે જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે તે ફરીથી ધમધમતું થયું

આપણે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સિક્કિમના નાકુલામાં થયેલા ઘર્ષણની વાત કરીશું પણ આ પહેલા તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડ્યું છે કે નવમા રાઉન્ડની કમાન્ડર લેવલની વાતચીત સકારાત્મક રહી હતી બંને દેશો વચ્ચે આગામી વાતચીત થાય ત્યાં સુધી અને સમસ્યા હલ ન થાય ત્યાં સુધી શાંતિ જાળવી રાખવા માટે સહમતી બની છે હવે વાત નાકુલામાં થયેલા સંઘર્ષની કરીએ તો ભારતીય સેનાએ સિક્કિમમાં ભારત ચીન સીમા નજીક નાકુલામાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હોવાની ખરાઈ કરી છે કથિત રીતે ત્રણ દિવસ પહેલા જ્યારે ઉત્તર સિક્કિમના નાકુલા સરહદ પાસે જ્યારે ચીની સૈનિકો સીમા પાર કરી ભારતીય સીમામાં ઘુસી આવ્યા ત્યારે આ ઘર્ષણ સર્જાયું હતું હવે વાત કરીએ તો સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઉત્તર સિક્કિમના નાકુલામાં વીસ જાન્યુઆરીએ ભારતીય સેના અને પીપલ્સ લિબરેશનની આર્મી વચ્ચે સંઘર્ષણ થયું હતું અને આ મામલો સ્થાનિક કમાન્ડરોના નિયમો પ્રમાણે ઉકેલી દેવાયો છે આગળ વાત કરીએ તો સેનાએ સેનાએ મીડિયાને કહ્યું કે આ મામલે તથ્યોને તોડી મરોડીને ના મૂકે આ પહેલા સમાચાર એજન્સી એએફપીએ ભારતીય મીડિયામાં છપાયેલી માહિતીના આધારે કહ્યું છે કે આ ઝપાઝપીમાં બંને પક્ષોના સૈનિકો ઘાયલ થયા છે ભારતીય મીડિયા પ્રમાણે ચીનના વીસ સૈનિકો ઘાયલ થયા છે ત્યાં ભારતના પણ ચાર સૈનિકો ઘાયલ થવાની વાતો થઈ રહી છે પણ ચીની સરકાર સમર્થિત ન્યૂઝ વેબસાઇટ ગ્લોબલ ટાઈમ્સે આ ખબરોનું ખંડન કર્યું છે વિદેશ વિભાગના પ્રવક્તા ચાઓ કહ્યું છે છે કે સેના શાંતિ માટે તમે જે પૂછવા માંગો છો તે પ્રકારની માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી પણ ચીની સેના સીમા પર શાંતિ માટે પ્રતિબદ્ધ છે અમે ભારતને પણ અનુરોધ કરીએ છીએ કે બોર્ડર પર શાંતિની યથાસ્થિતિ જાળવી રાખવાના પગલા ભરે ગત વર્ષના જૂનમાં લદ્દાખ નજીક એલ એસી પાસે ગલવાનમાં બંને સેના વચ્ચે સંઘર્ષ થયો હતો જેમાં ભારતના વીસ સૈનિકોના મોત થયા હતા જેમાં ચીની સૈનિકોને પણ નુકસાન પહોંચ્યું હતું પરંતુ ચીને આ અંગે મૌન સેવ્યું છે માનવામાં આવે છે કે ગલવાન ઘાટીમાં જે સંઘર્ષ થયો તેના મહિના પહેલાં જ સિક્કિમના નાકુલામાં મે મહિનામાં બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું આ મામલો ત્યાં સુધી ગયો કે ભારતે પ્રતિક્રિયા આપતા ચીનની સોથી વધુ મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો ત્યાર પછી બંને દેશો વચ્ચે નવ રાઉન્ડની કમાન્ડ નવ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી હતી પણ હાલ એ જ સ્થિતિ બનેલી છે જે ગત વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના સુધી બની રહી હતી હવે આ સમગ્ર મામલે અમે વાતચીત કરી વરિષ્ઠ પત્રકાર સેબલ દાસ ગુપ્તા સાથે જેમણે ચીનમાં રહીને ઘણા સમય સુધી રિપોર્ટિંગ કર્યું છે અમે તેમને પૂછ્યું કે ચીન આ બધી ઘટનાઓને કઈ રીતે જુએ છે અને ખરેખર ચીનને બોર્ડર સમસ્યા ઉકેલવામાં રસ છે ખરો ભારત અને ચીનની વચ્ચે મીટિંગ ચાલુ હતું બોર્ડર ઉપર અને મીટિંગની બચ્ચોબચ ભારત સરકારે આ જાહેરાત કરી છે એવું એવું લાગે છે કે જાણે મીટિંગમાં બહુ સારું રિઝલ્ટ આવે એવું ભારતને નથી લાગતું અને જો ભાર સારું રિઝલ્ટ આવે એવું લાગતું હોત તો આ ન્યૂઝ ને કદાચ રિલીઝ ના કર્યું હોત ચાઇનીઝ મીડિયા વાત તો કરે જ છે પણ ચાઇનીઝ મીડિયા પોલિટિકલી જોવે છે કે મોદી સરકાર પોપ્યુલારિટી માટે ચાઇનાને ને સતાવે છે અને પોપ્યુલર બનવાની કોશિશ કરી રહી છે એ એ વસ્તુ એ થિયરી એ હંમેશા બહાર પાડે છે જલવાનમાં બહાર પાડ્યું હવે બી એ વાત કરે છે કે આ પર્ટીક્યુલર ઘટનાને એ લોકો ફોકસ નથી કર્યું પણ અરુણાચલ આખો કે આખો અરુણાચલ પોતાનું છે એવી એ લોકોની માંગ છે અને એ માંગ વર્ષો જૂની છે એનું કારણ છે કે ડાલેલામાં સિક્સ ડાલેલામાં જે હતા એ છટ્ટી રમમાં આ અમના નહીં નહીં એ અરુણાચલમાં જન્મ્યા હતા એટલે એ એ વસ્તુને ક્લેમ કરે છે એ લોકો એક ઘટના યુઝ કરીને ક્લેમ કરે છે અરુણાચલ પ્રદેશ અમારું છે અમે તમને એમ પણ પૂછ્યું કે ભારત સહિતના પાડોશીઓ સાથે ચીનની સમસ્યા છે ત્યારે તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ એટલું છે પણ તેની અસર કોઈ થઈ રહી છે ખરી સૌથી બહુ સિમ્પલ વાત એ છે કે ચીન ભારતને કોમ્પિટિટર તરીકે જોવે છે ભારત પાસે એ બધી વસ્તુઓ છે એ બધા સામાન છે એ બધી કેપેબિલિટીઝ છે જે ચીન પાસે છે પણ ચીને એચિવ કર્યું છે હ્યુજ સક્સેસ અને આપણે નથી કરી અને ભારત સરકાર આ જે આજની જે સરકાર છે એ થોડીક એવી એની છાપ છે કે આ ધારે તો ઘણું બધું કરી શકે એવી ઇન્ટરનેશનલી છાપ છે એના માટે ચીનને સર ખરેખર બીક છે કે કોમ્પિટિશનમાં આવી જશે અમેરિકા ભારતને ઉપયોગ કરશે યુરોપ ઉપયોગ કરશે અને ચીનને આઇસોલેટ થવા થવું પડશે એટલે એ રીતે બહુ સિરિયસલી આ વસ્તુને જોઈ છે લોકો એટલે ચાઇના હંમેશા બહુ સ્માર્ટલી આ વસ્તુને હમણાં જ ચાઈનાએ યુરોપ સાથે એક ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી સાઇન કરી અને અમેરિકાએ ના પાડી તો એ ટ્રીટી સાઇન કરી જપાન એમના વિરોધી છે ચીનના એ દુશ્મન કહી શકાય તેમ છતાં બિઝનેસ કરી રહી છે એટલે ચીન આજ એક એવી પરિસ્થિતિ પર આવી ગઈ છે કે જે લોકો આઇસોલેટ કરવા માંગે છે એ લોકો નથી કરી શકતા કેમકે એવી ઘણી એવી લાખો વસ્તુઓ છે જે ચીનથી એ લોકો પરચેસ કરી રહ્યા છે અને ઇમિડિયેટલી એમને અવોઇડ નથી કરી શકતા આપણે આત્મનિર્ભર ભારત કરીએ છીએ ઘણું આગળ વધી ગયા છે ચાઇને ચાઇનાને અવોઇડ કર્યું છે તેમ છતાંય ત્યાંથી કેટલીક માલો લઈ લેવું પડે છે કેમ કે હજુ ભી ચાઇનીસ ને કેવી રીતે આટકાવ એ એક અમેરિકામાં પેશન છે ડોનાલ્ડ ટ્રમ્પ ગયા પછી ભી એન્ટી ચાઇના કોઈ ઓછું થવાનું નથી કદાચ થોડુંક વધી જશે બીબીસી સમય છે આગળ જોઈશું ફરીથી ધમધમતું થયું બુહાનનો એ માર્કેટ જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હોવાનું મનાય છે કોરોના વાયરસ એ જટિલ પ્રશ્નોનો જવાબ શું આપણા લોહીમાં રહેલો છે સમાચારમાં હું છું આપની સાથે બ્રિજલ શાહ હવે વાત કરીએ વુહાનની તો એક વર્ષ પહેલા વિશ્વએ પહેલું લોકડાઉન જોયું જે વુહાનમાં લાગુ કરાયું હતું ચીનનું એ શહેર જ્યાંથી આ મહામારીની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે

ડિસેમ્બર બે ઓગણીસ માં શરૂઆતના કેસોનું ક્લસ્ટર અહીંથી જ મળ્યું હતું તેને બંધ કરાયું પાટિયા મૂકી દેવાયા તપાસ પણ કરી તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે સમયમાં થંભી ગઈ છે ગ્રાઉન્ડ ફ્લોર પર પાટિયા લગાવી દેવાયા છે પ્રવેશ દ્વાર આગળનું સાઇન બોર્ડ બહુ પહેલા જ હટાવી લેવાયું છે પણ આ તરફ અંદર આ દુકાનોમાંથી એકમાં જ વિશ્વને કોરોના વાયરસ ની જાણ થઈ હતી

પણ એક વર્ષ પછી અહીંના કેટલાક લોકો ચીનના પ્રોપગેન્ડામાં વિશ્વાસ કરવા લાગ્યા છે જેમ જેમ વધુ માહિતી બહાર આવે છે અને જો તેમને સાચી માહિતી મળે છે તો તેઓ તેનું મૂળ જાણી શકશે અને અમે એ જાણીશું કે વાયરસ મૂળ રીતે વુહાનમાંથી નહોતો ફેલાયો અને અમારી સાથે ભેદભાવ નહીં કરે એક વર્ષ અગાઉ આ શહેર રોકાઈ ગયું અવરોધો ઉભા કરી દેવાયા ટ્રેનો દોડતી બંધ થઈ ગઈ પણ છોતેર દિવસ પછી તે શરૂ થયું અને વુહાને દુનિયાને આ બતાવ્યું ઘણાને આ મોટી પુલ પાર્ટી અસંવેદનશીલ લાગી

જેમાંના કેટલાક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા તો કેટલાકને કોઈ લક્ષણો ન હતા પણ સંશોધકોને નોંધપાત્ર તફાવત જોવા મળ્યો અમે જોયું જે દર્દીઓની સ્થિતિ સારી હતી તેમનામાં સાર્સ કોવિડ ટુ સામે પ્રારંભિક મજબૂત રોગ પ્રતિકારક પ્રતિસાદના પુરાવા હતા અને તે સાથે સંકળાયેલી અન્ય કોઈ તકલીફ નહોતી લોહીમાં તો નહીં જ તેનાથી વિપરીત જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમની વાયરસ સામેની પ્રતિક્રિયા ઘણી ધીમી હતી પરંતુ બળતરાના પુરાવા વધારે હતા અને એ મહત્વની વાત એ છે કે આ અમને લક્ષણ દેખાયાની શરૂઆતી દિવસમાં લીધેલા લોહીના નમૂનામાં જોવા મળ્યું બળતરા ત્યારે થાય છે જ્યારે તમારું શરીર વાયરસ જેવા આક્રમણકારો પર હુમલો કરવા સૈનિકો મોકલે છે પરંતુ જો રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી પ્રતિક્રિયા આપે અને વધારે સૈનિકો મોકલે તો અતિશય બળતરા તમને ખૂબ બીમાર પાડી શકે છે એટલે શું જે લોકો ખૂબ પડે છે તેનું કારણ ખરેખર વાયરસ નહીં પણ વાયરસ માટેનો શરીરનો પ્રતિસાદ છે જેની અસરને લીધે તેમનું જ શરીર તેમના પર હુમલો કરે છે તે અસરકારક રીતે સાચું છે દાખલા તરીકે દર્દીને આઈસીયુમાં દાખલ કરવી પડે તેનું કારણ વાયરસને કારણે શરૂ થયેલી અનિયંત્રિત અને અતિશય પ્રતિક્રિયા છે જે લોકો વધુ બીમાર થાય છે તેમનામાં આ પ્રતિક્રિયા લાંબો સમય રહે છે ચોક્કસ ઉદાહરણ તરીકે મોટાભાગના દર્દીઓની હાલત બગડે અને તેઓ આઈસીયુમાં જાય તે પહેલાં જ વાયરસ તેમનામાંથી જતો રહ્યો હોય છે મુખ્ય પ્રશ્ન એ છે કે તમે આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરી શકો શું તમે કોઈ પરીક્ષણ વિકસિત કરી શકો છો કે જેથી લોકો એ જાણી શકે કે શું તેઓ ઘણા બીમાર પડશે અમને મળેલા પુરાવાના આધાર પર તો કદાચ નહીં કારણ કે કે જે જ્યાં સુધી લોકોમાં લક્ષણો દેખાય જેઓ અતિ બીમાર થવાના છે ત્યાં સુધીમાં તેઓ પહેલાથી જ અતિ બીમાર થવાના રસ્તે હોય છે પરંતુ આનાથી એ ખ્યાલ આવે છે કે જો આપણે રોગ પ્રતિકારક પ્રતિક્રિયાને અટકાવવી હોય તો આપણે ગંભીર દર્દીઓની સારવાર વિચાર્યું છે તેના કરતાં વહેલી કરવી પડશે આ હજી શરૂઆતી તબક્કો છે પણ આ તારણો આપણને સારવારમાં સુધારો અને બીમારીની લાંબા ગાળાની અસરોને સમજવામાં મદદ કરી શકે છે મને લાગે છે કે હવે જરૂરી વાત એ છે કે અમે એ દર્દીના એ જૂથ પર નજર રાખીએ જેમની રોગ પ્રતિકારક તંત્ર અને રોગ પ્રતિકારક પ્રતિક્રિયાની રિકવરીનો અભ્યાસ કરવા એક વર્ષ પહેલા ભરતી કરી હતી અને અમે ચોક્કસપણે જાણીએ છીએ કે ત્રણથી ચાર મહિના બાદ પણ તેમની રોગ પ્રતિકારક શક્તિમાં ઘણી અસામાન્યતા રહેલી છે સવાલ એ છે કે શું આ અસામાન્યતાઓ દૂર થાય કે તે સતત ચાલતી રહે છે તેમજ કથિત લોંગ કોવિડના સંદર્ભમાં તેનો અર્થ શું છે હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં રશિયાએ પશ્ચિમી દેશો પર આરોપ મૂક્યો છે કે તેમણે વિરોધ પક્ષના નેતા એલેક્સી એલેક્સીલની સમર્થનમાં કાઢવામાં આવેલી રેલીઓને પ્રોત્સાહિત કરી છે પોલીસની હાજરીને અવગણતા એક હજાર જેટલા લોકોએ રેલીમાં ભાગ લીધો હતો સાથે ત્રણ હજાર પાંચસો લોકોની ધરપકડ કરવામાં આવી હતી એમ આંખે જોનારા લોકોનું કહેવું હતું પણ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તાએ બીજા દિવસે થોડા જ લોકો જોડાયા હોવાનું નિવેદન આપ્યું હતું યુરોપિયન યુનિયનના વિદેશ પ્રધાનોની આજે બેઠક મળશે જેમાં તેઓ પ્રતિસાદ અને પ્રતિબંધ વધારવા પર ચર્ચા કરશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અમેરિકાના પ્રવાસ પર ફરી પાબંધી મૂકી શકે છે જે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકાળ સમાપ્તિના એક દિવસ પહેલા જ રદ કરી હતી આ પ્રવાસ સોમવાર પાંજ સુધી શક્યત લાગુ થઈ શકે છે જેમાં અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકો જે યુકે આર્લેન્ડ અને છવ્વીસ યુરોપિયન દેશથી પ્રવાસ કરે છે તે સામેલ હોઈ શકે છે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જ્યાં કોરોના વાયરસનો નવો પ્રકાર મળી આવ્યો છે એ દેશ પણ આ યાદીમાં સામેલ હોઈ શકે છે તુર્કીના એક હોસ્પિટલની બહાર પાડતું શ્વાનની વફાદારીની નિષ્ઠા જોવા મળી પોન્જુક નામનો આશ્વાન છ દિવસ સુધી તેના માલિકની રાહ જોતો બહાર બેસી રહ્યો હતો આ શ્વાનના માલિક સેન્ટ્રુકની બ્રેન્ટ એમ્બેલોઝમની સારવાર ચાલી રહી હતી સેન્ટ્રુકને રજા મળતા તેવા ઉત્સાહી શ્વાનને ફરીથી મળ્યા હતા વીવીસી સમાચારમાં સમય છે વિરામનો આગળ જોઈશું કૃષિ કાયદાના વિરોધમાં પ્રજાસત્તાક દિવસે વિશાળ ટ્રેક્ટર રેલી માટે ખેડૂતોની તૈયારી

मारा कुछ नहीं भी करने का, हम तो अपना रैली निकाल लगे शांतिपूर्व निकाल लगे देखो जी सरकार मानना तो सरकार को मानना तो जरूर पड़ेगा लेकिन ये है टाइम लगेगा इतनी जल्दी मानने की नहीं बिना सरकार के बिना मान लो हम नहीं जाने के अगर मानते हैं तो जाते हैं ना तो अपना पटे चार साल हो जाओ पाँच बहुत ज्यादा जोश है अगर है, हम अनुमति मिले हम 24 घंटे बराबर ट्रैक्टरेंगे

आ, बाजवा कट कहते हैं नौ झील और बाजवा कट यहाँ से मथुरा और आसपास के लिए यहाँ से निकला जाता है इस रास्ते को इस तरीके से बंद किया गया है ये पूरी तैयारी इसलिए की गई है और ठीक उस तरफ जब आप देखेंगे वहाँ पे जो दूसरा साइड है यानी जो आ, दिल्ली से मथुरा की ओर जा रहा है उसको भी ऐसे ही बंद किया गया है पुलिस की गाड़ियां लगाकर कर ट्रकें लगा कर, ये सड़क जहां ख़त्म होती है यानी जो मथुरा जाने वाली दूसरी सड़क पर मिलती है वहां पर पुलिस की पी की ट्रकें लगा कर के इनको इसलिए रोका गया है ताकि किसान अपने ट्रैक्टरों के साथ जो छब्बीस जनवरी को प्रदर्शन में शामिल होने की जिद पर अड़े हैं वो ना जा सकें ये आप देख रहे हैं जो हमारी 26 जनवरी पर ट्रैक्टर मार्च करने की जो तैयारी है उसको पुलिस ने जाम कर रखा ट्रैक्टरों को नहीं निकलने दिया जा रहा है और यह सिलसिला करीब तेईस तारीख से चल रहा है हालांकि पुलिस अधिकारियों का कहना है कि वो किसी तरीके की उन्होंने कोई रोक नहीं लगा रखी है उनसे बात करिए अगर फोन पर तो रिकॉर्ड पर आकर के बात नहीं करते हैं। लेकिन उनका कहना है कि हमने किसी को रोक नहीं लगा रखी है लेकिन रोक जो दिख रही है वो कुछ इस तरीके की दिख रही है कि यहाँ शायद ही कोई साइकिल भी जा सके ट्रैक्टर या फोर व्हीलर या टू व्हीलर जाने की तो बात જાન્યુઆરી ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું આ માટે સેન્ટ્રલ દિલ્હીમાં વાહન વ્યવહારને પણ રિહર્સલના સમય દરમિયાન મર્યાદિત કરવામાં આવ્યો હતો જ્યાં સુધી બધા ટેબલો નેશનલ સ્ટેડિયમમાં પ્રવેશી ન જાય ત્યાં સુધી ઇન્ડિયા ગેટ વિસ્તારને બંધ કરી દેવાયો હતો મધમાખીની સંખ્યા ઘટી રહી હોવાનું તારણ વિશ્વના અનેક નિષ્ણાતોએ આપ્યું છે પણ બોલેવિયામાં એક પશુપાલક અને તેમના પત્ની જંગલોના વિનાશને કારણે નાશ પામતી મધમાખીઓને બચાવવા માટે બનતું બધું જ કરે છે જોઈએ ગેલ મેકલેલનનો અહેવાલ તે ભેજવાળી છે તે પેટા ઉષ્ણ અને એન્ડિયન કોર્ડિરેલા રિયલના પૂર્વીય ઢોળાવમાં ઊંચાઈ પર છે તે સંવેદનશીલ છે ઘણા વિસ્તારોમાં અને બોલિવિયામાં જંગલોનું નિકંદન એ મોટો મુદ્દો છે આ કિસ્સામાં કોકા ઉગાડવા માટે વૃક્ષો કાપી દેવાય છે તેના સૌથી નિર્દોષ સ્વરૂપમાં ઊંચાઈવાળા વિસ્તારમાં થતી તકલીફોને દૂર કરવા ઔષધીય રૂપે તેનો ઉપયોગ કરાય છે પરંતુ તે કોકેઈન ઉત્પન્ન કરવા પણ ઉપયોગમાં લેવાય છે વનસ્પતિ પર નિર્ભર ખાસ કરીને નાના જીવોમાંના આ એક માટે જંગલોનો નાશ એક મોટો ફટકો છે પશુપાલક એરિક પેનેટ્સ કહે છે કે આ વિસ્તારમાં મધમાખીની સંખ્યા અડધી થઈ ગઈ છે મધમાખી આપણા ગ્રહ માટે ઘણી મહત્વપૂર્ણ છે વિશ્વમાં સિત્તેર ખોરાક ઉત્પાદન માટે મધમાખી કારણભૂત હોય છે તો આ દ્રષ્ટિકોણથી અમે આ કામને વધુ મહત્વ આપીએ છીએ એક્સપેરિમેન્ટ્સ આ નિવેલ મુંડિયલ સો રિસ્પોન્સિબલ્સ લા સાબે અને આ કામ છે એ પ્રદેશની શોધ કરવાનો મધપુડાને શોધીને બચાવવા અને મધમાખી માટે સલામત રહેઠાણ બનાવવું લાકડાના મધપુડા મધમાખીઓને સલામત રાખે છે અને આ દંપતીએ આ પશુવૈદ અને તેમના પત્નીએ 10 મૂળ પ્રજાતિઓને બચાવી છે આ પ્રજાતિ ડંક નથી મારતી એ લોકો માટે રાહત છે સ્થાનિક ખેડૂતોને મધમાખીને બચાવવાનો પ્રયાસ કરવા મનાવવા મુશ્કેલ છે જો તેમના પાકને ફળ ના હોય તો તેઓ મધમાખીને ઉપદ્રવ તરીકે જુએ છે કૃષિ ઉત્પાદનમાં સહાયક તરીકે નહીં જોકે એરિક હાર માનવા તૈયાર નથી આ સ્થાનનો મૂળ ઉદ્દેશ એ છે કે તે ડંક ના મારતી મધમાખીઓની બધી જાતિ માટે એક સંશોધન કેન્દ્ર બની શકે તેમ છે અને અમે વિવિધ પ્રદેશો સુધી આ માહિતી પહોંચાડવા સક્ષમ બનવા માંગીએ છીએ જેથી તેમનું મૂલ્ય વધે અમારું મિશન ખાલી મધમાખીઓને બચાવવાનું નથી અને સાથે નાજુક એવી ઇકો સિસ્ટમને પણ સહાય કરવાનો એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે પતંગિયા હવામાં કેવી રીતે ઉડાન ભરે છે દાયકાઓ સુધી વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તેમની મોટી પાંખો એરોડાયનેમિકલી અક્ષમ છે પણ હવે તેમણે જાણ્યું છે કે પતંગિયાઓ શિકારીથી બચવા કેવી રીતે હવાને તેમની પાંખમાં ભરે છે અને આગળ વધે છે જોઈએ આ રસપ્રદ અહેવાલમાં આજ એક ક્ષણ હતી જેણે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા અડધી સદીથી શંકાસ્પદ લાગતી બાબતની હાઈ સ્પીડ કેમેરાએ પુષ્ટિ કરી પતંગિયાઓ ફક્ત તેમની પાંખો નથી ફફડાવતા પણ તેનાથી તાળી પણ વગાડે છે તે પોતાની ફ્લેક્સિબલ પાંખોને એક કપના આકારમાં વાળે છે જેનાથી તેમાં હવા ભરાય જ્યારે તે અથડાય છે ત્યારે તે વધારે શક્તિશાળી અને કાર્યક્ષમ બની જાય છે હવે આધુનિક તકનીક અને સ્વિડિશ વિન્ડ ટનલ ને કારણે આપણે તેને જોઈ શકીએ છીએ કોઈ જીવંત સ્વતંત્ર રીતે ઉડતા પ્રાણી સાથે કામ કરવું પડકાર છે તેમાંય પતંગિયાની બાબતમાં વધારે કારણ કે તેઓ નાના ઝડપી અને વર્તનનો અંદાજો ના લગાવી શકાય તેવા હોય છે અમે તેમને વિન્ડ ટનલમાં પણ ઉડાડ્યા તેમની પાસે તમામ મારી ઈચ્છા પ્રમાણે વર્તન કરાવવું કે ઉડાડવા મુશ્કેલ છે લાંબા સમય સુધી વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું કે આ વિચિત્ર આકાર ધરાવતા પ્રાણીઓ પોતાને તેમના શિકારીથી દૂર કેવી રીતે રાખતા હશે જો તમે તેમની પાંખો જુઓ તો તે તેના શરીરની સરખામણીએ ઘણી મોટી અને પહોળી હોય છે અને તે ખાસ એરોડાયનેમિક નથી ગણાતી પણ પાંખોથી તાળી પાડવાની અને કપનો આકાર બનાવી તેમાં હવા ભરવાની રીતથી તેમને ઉત્ક્રાંતિક લાભ મળ્યો છે હવે વિચાર છે કે આ નાજુક પતંગિયાઓએ વિકસાવેલી તકનીકને ડ્રોન અને અંડરવોટર વાહનોને વધુ ઝડપી લાંબી મુસાફરી અને લાંબા સમય સુધી કાર્યરત બનાવવાની આધુનિક તકનીક સાથે જોડી શકાય કે નહીં અને હવે જોઈએ આજનું કાર્ટૂન આ જે મતદાતા દિવસ છે તો તેના પર જોઈએ કે તીષ્ણ કદાચ આજ માટે બસ આટલું જ કાલે ફરી મળીશું આજ સમય આવજો